ગુડ મોર્નિંગ, રામ રામ ડાયરા ને જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ સુધાય ને સ્વાગત છે તમારું આજ ફરી એક નવા દિવસના નવા વ્લોગમાં. વાગ્યા છે સવારના લગભગ 8:30 જેવો ટાઈમ થયો છે અને જો હવે હાલીને ઘણા બાજુ થઈ ગયા છે હાલતા. એમાં એવું છે, આજ હે ને આપણે કીધું ખોળામાં થઈને હાલીને જાવ્યું ને તો દાદાને દીવા ભીતી ને એવું થઈ જાય, એટલે દીવા ભીતી ને એવું થઈ જાય એ તો હે ને ડાયરો એકમ બાનું હે, કેમ કે મોડું બહુ જાજુ બધું થઈ ગયું છે ઘરેથી નીકળવામાં, એટલે વાહન બધા વિયા ગયા હતા, એટલે ગાડીઓ ગાડીઓ આપણા ભાઈમાં આવી નથી, તો હવે હાલીને જવું પડ્યું કે એટલે હાલીને થયું જાવી ને તો ઓગળા બાપણ પડામાં જે આપણે દાદાને દેરી રહીને ને દીવા બીતીને એવું થઈ જાય, એટલે જો આવીને દાદાને દીવો અને અગર બીતીને એવું બધું વાંચી વાયું છે. અને આ છે ને ડાયરો આમ અંદરથી ખુશી છે એની તમે વાત જ જવા દો. અને એના ત્રણ રીઝન છે, ત્રણ રીઝનમાં પહેલું રીઝન એ છે કે અમારા વિસ્તારમાં શું કહેવાય વરસાદ નહોતો, અમારા વિસ્તારમાં એટલે લગભગ જસદણ વિસ્તાર તાલુકામાં ઘણા ગામડા વરસાદમાં બાકી હતા, પણ કાલ ફાઇનલી આપણે અમારા વિસ્તારમાં અને અમારા ગામડામાં વરસાદ આવી ગયો ને એના લીધે જે આપણે માંડવી મરવા પડે છે ને એ બધી માંડવી હવે ટૂંકમાં એક બે દી સુધી આમ કેમ બોલું ઓક્સિજનનો બાટલો ચડાવે એમ જીવી જાય, ટૂંકમાં વાંધો નહીં આવે, એક પાણી જેવું થઈ ગયું છે. અને આપણે જે ખારાવાડી રહી ને એ સાઈડ વરસાદ થોડોક વધારે હતો, પણ અમારે પાંતા વિસ્તારમાં વરસાદ થોડોક ઓછો છે, વાંધો નથી આવ્યો, એક પાણી જેવું થઈ ગયું છે. કાલે તમને બ્લોગમાં બતાવ્યું કે મેં કપડા માટો મારે જાય ત્યારે, તો શું કહેવાય આમ ઝાબોલા ભરાણા એવો વરસાદ આવી ગયો હતો. અને બીજી વાત એ છે આપણે ખુશીની કે આપણે આજ હે ને આપણી આજે યુટ્યુબ ચેનલ રહીને એમાં શું કહેવાય એક વર્ષ કમ્પ્લીટ થયું છે, એક વર્ષ પૂરું થયું એટલે કે આજના દિવસે એક વર્ષ પહેલાં આજના દિવસે આપણે આ યુટ્યુબ ચેનલમાં પહેલો વહેલો બ્લોગ અપલોડ કર્યો હતો. જો કે શું કહેવાય અપલોડ તો કરી દીધું આમ હજમેતમાં નજમેતમાં બ્લોગ બનાવી દીધું, પણ પછી આમ થોડુંક અંદરથી ઓલું ફિલિંગ થયું બધા ઘરના બધા જોશે તો શું કહે છે, એટલે ડિલીટ કરી નાખ્યો. પાછો એનો નહીં ઓલો છે ને બે દિવસ પછી પાછો ચડાવ્યો, એટલે લગભગ 26 તારીખે આપણે 8મા મહિનાની 26 તારીખે પહેલો વ્લોગ આમ કાયદેસર બાકી પહેલાં મૂક્યો ને એ આજના દિવસે જ મૂક્યો હતો, પણ પછી એ ડિલેટ થઈને 26 તારીખે પાછો અપલોડ થયો હતો. એટલે ટૂંકમાં એક વર્ષ પૂરું થયું છે આજ આપણી યુટ્યુબ ચેનલને. અને ત્રીજી ખુશીની વાત એ છે કે જેટલા પણ નવા યુટ્યુબર હોય ને એની માટે આ દિવસ જો ને એ ખાસ હોય, ખાસ એટલે એને તમે વાત જ જવા દો, કેમ કે કોઈ પણ યુટ્યુબર યુટ્યુબ ચેનલ ચાલુ કરે ને તો એનું સ્વપ્નું કેવું હોય કે ભાઈ ત્યારે મારે 4000 કલાકો પૂરી થાય, 1000 સબસ્ક્રાઈબર્સ પૂરા થાય ને મારી ચેનલ મોનેટાઇઝેશન થાય. પણ ફાઇનલી આપણે એક વર્ષની આ શું કહેવાય સફર અને તમારો બધાનો સાથ સહકાર પ્રેમ એના લીધે આપણે શું કહેવાય આજ યુટ્યુબ ચેનલ છે ને ફાઇનલી મોનેટાઇઝેશન થઈ ગઈ છે. અને આપણી ચેનલ મોનેટાઇઝેશન થઈ છે એમાં મેન ફાવો તમારો બધાનો છે, તમારા બધાનો સાથ સહકાર અને સપોર્ટ ને પ્રેમ ને લાગણી, અને તમે બધા શું કહેવાય આપણા બ્લોગને જોયા અને શેર કર્યા ને એના લીધે ફાઇનલી આપણે એક વર્ષની અંદર આપણી યુટ્યુબ ચેનલ શું કહેવાય મોનેટાઇઝેશન થઈ ગઈ છે. એટલે પહેલાં તો તમારો બધાનો આપણી યુટ્યુબ ફેમિલીના જેટલા પણ મેમ્બર છે, આપણા વ્યૂઅર છે, સબસ્ક્રાઈબર છે, એ બધાનો ખૂબ ખૂબ આભાર, મારી અને મારી ફેમિલી તરફથી બધાનો ખૂબ ખૂબ આભાર. તો ડાયરો હવે હે ને આપણે થઈ ગયા ઘણા બાજુ હાલતા, જેમ કે દાદાને ઓટે બેઠા બેઠા તમને ઘણું બધું બ્રહ્મ જ્ઞાન આપી દીધું હતું, અને બ્રહ્મ જ્ઞાન આપવામાં પછી હે ને આપણે કોઈ દી કોઈને જ્ઞાન આપ્યું ન હોય પણ પછી આપવા માંડવી ને પછી લિમિટ નથી રહેતી, એટલે કીધું હવે હે ને વધારે બ્રહ્મ જ્ઞાન હાલતા હાલતા દેવી. જો ઘાણે પૂગવામાં મોડું થઈ ગયું ને તો મારા બાપુ અમે પહેલાં પૂજી ગયા હે બુલેટ લઈને, એટલે એ પછી મને ભીખાલાલને બેને બ્રહ્મ જ્ઞાન આપે ને એ કરતાં કીધું આપણે ને ફટ હાલતા થઈ જવી, એટલે ત્યાં પૂગી જવી, એટલે શું છે બ્રહ્મ જ્ઞાન સાંભળવું ન પડે અત્યારે અત્યારમાં સવાર સવારમાં બ્રહ્મ જ્ઞાન સાંભળવું ને થોડુંક અઘરું થઈ જાય, એટલે જો હવે આવું હા આખો દી પછી આમ શું કહેવાય આમ હેઠું જોઈને બેહવું, એટલે એને કરતાં કીધું હાલતા થઈ જવી. તો હવે હલવું જો હું ભીખાભાઈ બે થઈ ગયા હાલતા. અને આ યુટ્યુબ ચેનલ રહી ને ડાયરો એમાં અમારા ભીખાલાલનો બહુ સારો સાથ સહકાર છે, કેમ કે વેકેશન પીડ્યું ને એ પછી અમારા ભીખાલાલનો બહુ જ સારો સપોર્ટ થયો છે. અને શું કહેવાય ભીખાલાલનો સપોર્ટ એટલે એને તમે વાત જ જાવ છો, કેમ કે વ્લોગમાં આવવું અને કેમેરા સામું આવીને બોલવું ને એ બહુ અઘરું છે, પણ અમારા ભીખાલાલ કેમેરા સામે આવીને જે શું કહેવાય આમ બહુ ઓલું ફિલિંગ નથી થતું. બાકી શરૂઆતમાં જ્યારે મેં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું એટલે મને ખબર છે કે કેમેરા આમ સામું આવીને બોલવામાં એમાં કેવડી તકલીફ થાય, કેમ કે આપણે ઘણું બધું વિચાર્યું હોય કે હું આમ બોલીશ આમ બોલીશ, પણ કેમેરો સામું આવે ને એવું એ બધું આમ મગજમાંથી નીકળવા માંડે એવું થાય. ઓલું કયું ફિલ્મ ઓલું તારે જમીન પર ને
એમાં કેમ ઓલાને બધું નીકળી જતું એવું થાય. એટલે તો એમાં ભીખાલાલનો સાથ સહકાર બહુ ફાદો થયો છે, અને તમારો બધાનો સાથ સહકાર છે કે જેના લીધે આપણે અહીંયા ઉગ્યા હોઈએ. અને આગળ રીતે આવો ને આવો સાથ સહકાર અને પ્રેમને ઉગ્યું આપતા રહેજો, એટલે ધીમે ધીમે આપણું ગાડું હાલ્યા કરે. બાકી તો જો આજ હવે વરસાદ આવે એવું આમ વાતાવરણ છે, પવનને એવું બધું શાંત છે. જો એ ખાલું વરસાદ હજી આવી જાય ને તો કૂવાને એવું બધું ભરાઈ જાય, તો પછી શું છે કે આપણે નાવાનું ને એવું બધું રડી જાય અને આપણા જે મોલાયતું છે ને એ બધી સારી થઈ જાય. અને બીજી વાત એ છે કે શું કહેવાય, આપણે જે આ યુટ્યુબ ચેનલ રહી ને એનું જે પહેલું પેમેન્ટ આવે ને ડાયરો, એનું પ્લાનિંગ એવું છે કે અમારે અહીંયા કોઈ પણ અમારા કુટુંબમાંથી હોય ને એ બધા જે લોકો આમ નોકરીમાં કે ધંધામાં ક્યાંય ચડે ને, તો એ લોકો પહેલું જે પગાર એવું આવે ને એ માતાજીના મઢે વાપરતા હોય છે. તો આપણે તે એવું પ્લાનિંગ છે કે ભાઈ યુટ્યુબ ચેનલ મોનેટાઇઝેશન થઈ ગઈ છે તો આમાંથી જે કાંઈ પેમેન્ટ આવે એમાંથી જે પહેલું પેમેન્ટ આવશે ને $100 એ આપણે માતાજીનો મઢ જે અમારો છે ને ગામમાં ત્યાં પ્રસાદી રૂપે વાપરવાનું પ્લાનિંગ છે. અને બીજો પછી પેમેન્ટ આવે એમાં અમારા ભીખાભાઈ છે અને શિલ્પાબેન ને અંકિતાબેન ને ઘરના ટૂંકમાં ટોટલ આપણા યુટ્યુબમાં શું કહેવાય જે બધા આવતા હોય ને એ બધાને આમ એક નાની એવી ફરવાની ટ્રીપ મારવાની ગણતરી છે. હજી તો પ્લાન જ બને પ્લાન અમારા ભાઈ બહુ ઊંચા છે ફરવા જવાના, પણ હજી એક સફળ થયા નથી. જેમ કે ચેદુના ગિરનાર જવાના ને દુવારકાના આમને તેમને પ્લાનિંગ બહુ જાજુ બધું છે, પણ જવાનો ટાઈમ નથી. પ્લસ શું કહેવાય આમ ટાઈમ હોય તો મોકો ન હોય, આમ શું કહેવાય બધું આમ બજેટ બધું વિખાઈ જાય છે ક્યારેક ક્યારેક. પણ શું કહેવાય તમારો બધાનો સાથ સહકાર ને સપોર્ટ આવો ને આવો આગળ રહે તો ધીમે ધીમે એ રીતે બધું આપણું થઈ જાય કમ્પ્લીટ. અને બાકી જો ફાઇનલી આપણે હવે ઉગી ગયા એવી ઘાણે હાલીને હરવું હરવું અને તમને માંડવી બતાવું આપણે વરસાદ આવ્યા પછીની, તો જુઓ કેવી માંડવી જામી ગઈ છે. જો આમાં છે ને પાવામાં ચડાવી દીધા હતા અને ટપકમાં પાણી જવા દેવાનું ચાલુ કર્યું હતું ને, તો પાટલા ભળી ગયા છે. પાટલા ભળી ગયા એટલે મીન્સ કે આ હામાં હામાં જો આ ડાળક છૂટી ગઈ ને એના પાટલા ભળી ગયા કહેવાય. આ વચ્ચેની જે જગ્યા હોય ને બે શાહ વચ્ચેની એને પાટલું કે એટલે ટૂંકમાં શાહના પાંદડા હામાં હામાં અડી જાય ને એને પાટલું ભળી ગયું કહેવાય. આ અમુક અમારા કાંઠિયાવાળી શુદ્ધ ચળબદા શબ્દો હોય એ પછી તમને એક્સપ્લેન કરવા પડે, નકર અમુક લોકોને એ ખ્યાલ ન હોય. એટલે એવું બધું થઈ ગયું છે. બાકી હાલો હવે કૂવામાં પાણી ત્યાં આવ્યા હોય તો આપણે રીતભાત મુજબ ચેક કરી લેવી પાણી બાણી છે કે નહીં એમ, અને છે તો કેટલું છે. તો જો અત્યારે કૂવામાં આટલું પાણી છે ટૂંકમાં છે હજી તો છે, પણ ધીમે ધીમે ઉપર આવી જાય છે. અને અમારે ભીખાલાલે ચેક કરે છે, જો એકાદા બે સારા એવા વરસાદ થઈ જાય ને તો આપણે હાથે માથે સુચરી જાય, મેળે બેળે જવાની મજા આવે અને કૂવામાં પાણી ચડી જાય તો નાવાની મજા આવી જાય. બાકી જો આ બાજુ છે ને અહીંયા મોટો પાણીના ટાંકાનું કામ ચાલુ છે ને, એટલે અત્યારે કમ્પ્રેશનનું કામ ચાલુ છે ડાળ પાડવાનું. પછી લોકો અંદર શું કહેવાય ડાળ પાડે અને ભડાકાને એવું બધું કરે છે, કેમ કે પાણો છે બહુ કડક એટલે જીસીબીથી તૂટતો નથી, એટલે ડાળ પાડીને પછી ભડાકાને એવું બધું કરીને તોડે છે. અને અમારે જો જઈ લો મારી પહેલાં આવી ગયો હતો એટલે એ છે ને ભાઉભાઈ સાયકલ લઈને આવ્યા હતા ને, તો સાયકલ અહીં પડી છે આંટા મારે છે. કાલની કાંકડિયું બાંકડિયું કાંઈ પીડ્યું છે તો નાનકું એવું ફ્રાળ કરી નાખ્યું, એમાં શું છે આજે આપણે ચેનલ મોનેટાઇઝેશન થઈ ગઈ છે ને તો એની ખુશીમાં આ બધાને છે ને અત્યારે શ્રાવણ મહિનો હાલે છે ને એટલે ઈવડાય બીજું કંઈ ખાશે નહીં, એટલે પાર્ટી ન દેવી પડે ને એ આખું એક નાનકું એવું ફ્રાળ કરાવી નાખું ને એમાં હાલી જાય કાંકી ખા આપ. અને બીજી વાત એ છે કે આપણે ને આ ચેનલ મોનેટાઇઝેશન થઈ પહેલું પેમેન્ટ નહીં બીજું પેમેન્ટ પડે ને એ પેમેન્ટ આવે એટલે શિલ્પાબેન ને એને જૂનાગઢ ફરવા લઈ જવાના થાય છે પાકું. તો ક્યાં પાવાગઢ? હા આજથી ને જ આવવા માંડી છે. એમાં એવું આમાં શું હતું કે ચેનલ મોનેટાઇઝેશન તો ઘણા ટાઈમથી આપણે ક્રાઇટેરિયા જે લોકોનો હોય શું કહેવાય સબસ્ક્રાઈબર ને વોચ ટાઈમનો નહીં એ બધો પૂરો થઈ ગયો હતો, પણ પ્રોસેસ થોડીક સ્લો હતી એટલે લગભગ 4-5 દિવસથી આપણે વાતે હતા આજ થાય તેમ થાય ને એમ, પણ પછી ધીમે ધીમે ફાઇનલી આજે શું કહેવાય
કાલ આપણે શું કહેવાય એપ્લિકેશન ભરી વાળી હતી, પછી રિવ્યુમાં હતી ને, એટલે ફાઇનલી આજ શું કહેવાય આપણે સવારના પોલમાં જ તે નેટ ચાલુ કર્યું ને, મેલ આવી ગયો હતો ને, એ પછીની જે ખુશી છે ને એને તમે વાત જ જાઓ દે. એ તો જેને યુટ્યુબ ચેનલ હોય ને જે મેનેજ કરતા હોય ને એને ખ્યાલ હોય કે મોનેટાઇઝેશન થઈ ગયું છે. તમે પાર્ટ શું કહેવાય યુટ્યુબ મોનેટાઇઝેશન પાર્ટનર પોલિસી માટે શું કહેવાય કમ્પ્લીટ થઈ ગયા હો, એ જે મેસેજ જોવાની જે ખુશી હે ને એ તો નેક્સ્ટ લેવલની છે. એ જેને આમ ફિલિંગ લીધી હોય એને ખબર હોય. જોકે આપણે માટે એ બહુ ઓલું નથી, કેમ કે આપણે એ પહેલાં બે ત્રણ ચેનલમાં એ બધી ફિલિંગ લઈ લીધેલી છે અને એ ચેનલો આપણે એ બધી શું કહેવાય કોપીરાઇટમાં વહી ગયેલી છે, એટલે એની કાંઈ બહુ ઉપાધિ નથી. પા તો આ ચેનલમાં શું છે કન્ટેન્ટ બધા આપણા પોતાના રહ્યા ને, એટલે એ ફિલિંગ જ કંઈક નેક્સ્ટ લેવલની હોય એવું છે. બાકી જો વરસાદની વાટે બેઠા છે અને અમારે આ બધા છે ને જો અત્યારે ટ્રાય કરવાનું ચાલુ હોય તે કરી દીધું છે. અંકિતા બેન અને બધા એ શું કહેવાય એડવર્ટાઇ આવે છે કે નહીં એ જોવાનું બધાએ ચાલુ કરી દીધું છે, વિડીયો ચાલુ કરી. કોક કોક જલસાડ જેવા સાંટાઈ પડવા માંડ્યા છે. બાકી જો કુંડીનું કામ આ છે ને પૂરું થઈ ગયું છે કમ્પ્લીટ. અંદર વાટાને એવું બધું ભરવાનું હતું ને લાદીને, એ બધા સફેદ સિમેન્ટથી વાટા બાટા ભરાઈ ગયા છે અને જો પાણીના કનેક્શનના પાઇપ હોય તે નવા છે ને કરી વાયા છે. તો આ જે મોટો પાઇપ રહ્યો ને એ આપણે ઘાણે જે ઓલો કૂવો રહ્યો ને ત્યાંથી જે પાણી આવે ને એનો છે, અને આ નાનો પાઇપ રહ્યો ને એ પાઇપ છે આપણે અહીંયા જે નર્મદાનું પાણી આવે ને પીવાનું એનો. એટલે ટૂંકમાં ગમે ત્યાંથી પાણી આવે ને તો કુંડી ભરાઈ જાય એ રીતની વ્યવસ્થા છે. અને કુંડી બની છે એને તમે વાત જ જાઓ જોઈએ, કેમ કે પ્લાસ્ટર બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને લાદી નખાઈ ગઈ છે. આજ તો પાણી નથી ભર્યું પણ કાલથી પાણી પાણી ભરવાની શરૂઆત થઈ જાય છે. અને અહીંયા જો પાઇપ મૂક્યો છે કુંડી આપણે ધોવાની થાય ને તો પાણી કાઢવાનું, અને અહીંયા છે વાંચ્યું નહીંથી જો અહીંયા પાણી આવી જાય છે બારું આ રહ્યું ને ત્યાં એ કુંડીમાંથી પાણી જે હોય ને એ બારું આવી જાય છે. અને અહીં જો મારે જનકબેનની ગા ધોવે છે. હાય જનકબેન, જો હાલો હવે પાછા ને પણ બે આવી કાંકડી બાંકડી પડી હોય તો અમને થોડોક શું કહેવાય કાંકડીનું ભોજન કરીશું, જોવી પડી છે કે નહીં એમ. કેમ કે કાલે અમે બા કુરલા ધર ગયા હતા ને કુમદી લઈ આવ્યા હતા, એટલે કાલે અમે ઘણખરી ખાઈ ગયા હતા, હવે આજ હોય ને તો ખાવી. અંકિતાબેન જો લેસન કરતા કરતા વિડીયો જોવે હે એડુટાઈ આવે છે ને આવી હતી ને, તો વાંધો નહીં. તો જો આવું ભાઈ તે દીવાબીતી કરવા જતા એ આવી ગયા હે.